नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજની વાત ખૂબ જ ખાસ છે, માટે દરેકે અંત સુધી સાંભળવા વિનંતી. મિત્રો, આજે હું એક નહીં પણ બે સ્ત્રી વિશે વાત કરવા જઈ રહી છું. આ બે સ્ત્રી એટલે માં દીકરી, દેરાણી જેઠાણી, નણંદ ભાભી કે બે બેસ્ટ ફ્રેન્ડ નહીં, પરંતુ આ બધા સંબંધોનો સમન્વય એવી સાસુ વહુની વાત કરવા જઈ રહી છું. તો આ વાતને અંત સુધી સાંભળવા વિનંતી. આ સાસુ વહુનો સંબંધ હંમેશાથી એક ડરામણો, શક્કી, જુલમી આ વિચિત્ર રીતે જોવાયો છે, લખાયો છે, સમજાવ્યો છે ને બતાવ્યો પણ છે. એટલે જ બિચારી દીકરી સાસરે જતા પહેલા સાસુથી બીવે છે, પાછું એને કહેવામાં પણ એવું જ આવે છે, જોજે હું તારી સાસુ જરાક જબરી લાગે છે. અરે ભલા માણસ, પહેલા ને સાસરે જવા તો દો, પછી ખબર પડે ને એ છોકરી પહેલેથી જ સાસુથી બીતી રહે અને મનમાં સાસુ પ્રત્યે અણગમો, અભાવ અને અનાદર થવા લાગે તો કેમ કરીને પરાણે પ્રીત થાય. અને બી બિનેરો સાવ નહીં જ, અને જો છોકરી જબરી હોય ને તો તો પછી સમજો જ છો ને બધા કોનું આવી બને. પણ આપણે આ જ સંબંધને જરાક અલગ ને નવી રીતે જોવાનો છે. અત્યાર સુધી આપણી દાદી નાનીને મોઢે સાંભળ્યું હશે કે અમારી સાસુ તો તોબા, માથે ઓઢિયા વગર નીકળ્યા ને તો આમ બોલે ને તેમ બોલે, અરે અંધારા પહેલાં તો ઘરમાં આવી જવું પડે, નહીં તો કાઢી મૂકે. પણ એમની વિચારધારા પાછળનો આશય કોઈને નહીં સમજાયો હોય, ત્યારે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા એટલે કોઈની ખરાબ નજર ન પડે એટલે માથું ઢાંકીને નીકળવાનું રહેતું હતું, કેમ કે બધા ભાઈઓ સરખી ઉંમરના હોય. અને રાત્રે ત્યારે અત્યારે જેટલી વીજળી કે સુરક્ષા ન હતી તો તમારી સુરક્ષા માટે આવું કહેવામાં આવતું હતું. ત્યારબાદ આપણી મમ્મી એ શું કહે કે અમે તો આખા ઘરના કપડાં નદીએ ધોવા જતા, તમારી જેમ આમ પિયરમાં સાથે આખો દી વાત કરીએ ને તો આવી બને, ત્યારે ઘરે ઘરે નળ ન હતા અને નદીએ બધી વહુઓ ભેગી કપડાં ધોવા જાય ત્યાં કેવો આનંદ આવતો, ને પિયરમાં સાથે આખો દી વાતો કરવામાં જ અત્યારે ઘર ભાંગે છે એટલે ત્યારે સાસુ એવો કડાપો રાખતી એટલે જ ત્યારે અત્યારના પ્રમાણમાં ડિવોર્સ ઓછા થતા. અરે ઓછાનું શું, નહિવત થતા હતા. અત્યારની વહુને લગભગ બધી છૂટ છે તો પણ સાસુના વાક કાઢી બીજા પાસેથી શીખી લેતા હોય છે, કેમ કે એને એની મમ્મી તરફથી એ જ શીખવવામાં આવ્યું છે કે જોજે મારી જેમ પહેલેથી નહીં બોલે ને તો તને દબાવી દેવામાં આવશે. અલાવ ઘરની વહુને દબાવવામાં કોઈને રસ ન હોય, કેમ કે બધાને ખબર છે આજ નહીં તો કાલ આપણો ડોબો આનું જ માનવાનો છે, તો સુકામો પંગો લેવાનો. એ અત્યારની સાસુને પણ ફ્રીડમ જોઈએ છે, એને પણ કિટ્ટીમાં જઈને આનંદ કરવો છે, જે પહેલાં નથી કરી શકી એ બધું એને પણ કરવું છે. જરા વહુ નહીં પરંતુ દીકરી બનીને એના મનને ઢંઢોળી તો જુઓ. એને પણ પોતાની જૂની ફ્રેન્ડ સાથે વાતો કરવી છે, ફરવું છે, મૂવી જોવા જવું છે. એ અત્યાર સુધી જે બંધનમાં હતી એમાં તમને બાંધવા નહીં, પરંતુ તમે એને એમાંથી છૂટવા મદદ કરશો એ આશા એ તમારી પાસેથી અપેક્ષા રાખે છે. અરે તમે સામેથી કહી દો કે ચાલો મમ્મીજી, આજે આપણે બંને બહાર જમી આવીએ, કરશે આ જેસ એનું કામ, કાં તો આપણે એમનું પાર્સલ લઈ આવીશું, જોજો તમારી સાસુ તમારી મુઠ્ઠીમાં રહેશે. મને તો ક્યારેક એવું થાય છે કે આ લગ્ન વખતે સાસુ વહુની કુંડળી મેચ કરાવવાનો રિવાજ પણ હોવો જોઈએ. પહેલાં બિચારાની સેન્ડવિચ થતી તો બચી જાય. મેં એકવાર એક સાસુ વહુને વાત કરતા જોયા અને સાંભળ્યા. સાસુએ કીધું, મને તો આ ગાંઠિયા બહુ ભાવે, તો વહુ તો કહે તો તમારા દાડામાં એ રાખવા પડશે ને. અને બંને હસવા લાગ્યા. બોલો કેવી નિર્દોષતા છે, ને જો વહુ એમ કહે કે હે મમ્મીજી, મને કાંઈ થાય તો તમારા દીકરાને બીજી કેવી પરણાવશો, તો સાસુ કે ના ના હો, તારા જેવી ટ્રેન્ડ થયેલી ક્યાં ગોતવી, એના કરતાં જલસાથી રહે ને મારા લોહી પીતી. બસ આમ જ મજાક મસ્તીમાં જીવન સુખેથી ચાલ્યા રાખે. પણ દુઃખની વાત એ છે કે અત્યારની દીકરીઓને એની માં અને સાસુમાં બંનેમાં ભેદ દેખાય છે. કોઈ દીકરી પોતાની મમ્મીની ખીજ કે સલાહ માનશે, પણ એ જ વાત સાસુ કહે ને તો આકરું લાગશે. અને ઘણી વખત તો વહુએ કહેલી વાત સાસુ પણ દીકરી છે એમ સમજીને જવા દે ને તો ઘર સ્વર્ગ બની જાય. અફસોસ એ વાતનો છે કે આવું થતું નથી. એકવાર એક બહેનને ત્યાં કોઈ મહેમાન આવ્યા, એમને ત્યાં થોડા સમય પહેલાં જ તેમના દીકરાના દીકરીના લગ્ન થયા હતા. તો આવેલા મહેમાને પૂછ્યું, કેમ બેન, કેવું લાગે છે દીકરીની વિદાય અને વહુનું આગમન? હવે બરાબર એ જ સમયે ત્યાંથી વહુ નીકળી, એને થયું લાવને સાસુમાં શું કહે છે એ જાણું તો ખરા. એટલે પેલા સાસુ બોલ્યા, દીકરી તો સાકળ જેવી હોય અને વહુ મીઠા જેવી. આ સાંભળીને વહુને તો દુઃખ લાગી ગયું કે હજુ તો લગ્નને 4 દિવસ નથી થયા, ત્યાં સાસુ બીજા સામે મારી આવી વાતો કરે છે અને એની દીકરી મીઠી સાકળને હું ખારું મીઠું, આવો ભેદ. આ વાતથી વહુનું મન જરા ખાટું થઈ ગયું. તે દિવસે તેના વર્તનમાં ફેર આવી ગયો. સાસુ હોશિયારે સમજી ગઈ કંઈક તો થયું છે. એમને એકવાર વહુને બેસાડીને પૂછી જ લીધું. વહુએ તો બધું જ કહી દીધું ને પૂછ્યું,
તમારી દીકરી સાકર ભલે, પરંતુ હું ખારું મીઠું શું કામ? તમે મને આમ કેમ કહો છો? આ સાંભળીને સાસુએ કહ્યું, જો બેટા, દીકરી ઘરમાં મીઠી વાણી બોલી સૌના મન જીતી લે છે. લગ્ન પછી પણ એ જ રીતે પોતાની ભાભી સાથે પણ સંબંધમાં મીઠાશ જાળવી રાખે છે. જ્યારે વહુએ મીઠા જેવી બોલે, એકય વસ્તુમાં મીઠા વગર ચાલે એમ ઘર પણ વહુ વિના ન ચાલે, એ માટે હું આમ બોલી હતી. બસ વહુની ગેરસમજ દૂર થઈ ગઈ અને સંબંધો સુધરી ગયા. બસ જો આપણે થોડી સમજ દાખવીને તો જીવનમાં ઘણી ખુશીઓ મેળવી શકીએ. અત્યારે તો ઘણી એવી વહુ પણ છે જે પોતાની સાસુનું જીવવું હરામ કરી નાખ્યું છે. કોઈની માનું ખરાબ કરતા પહેલા એટલું વિચારો ને કે જગ્યાએ મારી માં હોય તો કદાચ ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો પોતાની સાથે અન્યાય ન થવા દે તો કોઈની સાથે ન થવા દેવો જોઈએ. મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.